છે. એની અંદર આવશો તો આ સેવ ઉસળ તેમજ ઓલ નાસ્તો મતલબ કે અહીંયા મળી જશે. ક્યારે પણ બિલીમોરાની અંદર આવો તો એક્ઝેક્ટલી ધ ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેંક છે, એની એક્ઝેક્ટ સામેની સાઈડે તમે જોશો તો પટેલ સાહેબનું શોપ તમને જોવા મળશે. ત્યાં આવીને તમે આ ઉસળ પાવનું એક વાર ટેસ્ટ કરો. જો કદાચ તમે બિલી મોરાની અંદર આવો તો એક વાર ચોક્કસ થી પટેલ સાહેબ નું મિસળ પાવ ટેસ્ટ કરી. અત્યારે કરી રહ્યો છે આપણી પાસે, અત્યારે હાલમાં 1.5 કલાકનો હજુ ટાઈમ છે. ટ્રેનની અંદર આપણને જે પણ નાસ્તો અને જે પણ વસ્તુની જરૂર પડશે તેનું આપણે બિલીમોરાની અંદરથી આપણે એનું ખરીદી કરી લઈશું. અત્યારે હાલમાં હું નાસ્તો કરી ચૂક્યો છું અને જઈ રહ્યો છું સ્ટેશન તરફ. અહીંથી માત્ર 200 મીટરની દૂરી પર સ્ટેશન છે, સ્ટેશનથી આપણે એનું ટિકિટ લઈશું અને એના પછી આપણે આગળ સફર શરૂ કરશું. અત્યારે હાલમાં આપણને ઘરેથી આવતા આવતા હું જે મહત્ત્વનું વસ્તુ છે એ જ ભૂલી ગયો હતો. અત્યારે હાલમાં એક શોપ પાસે પહોંચી ગયો છું અને હા, એકચ્યુઅલી મોબાઈલનો કેબલ જ હું ભૂલી ગયેલો હતો. તાત્કાલિકની અંદર આપણે આ કેબલ લેવા જઈ રહ્યા છીએ. આ ફાસ્ટ ચાર્જિંગ વાળું છે, ફૂલ ફાસ્ટ સુપર વોક આવશે. કેટલાનું આવે છે? 150 રૂપિયા. 150 રૂપિયા ગેરંટી. તો પહેલાં આપણે આ ખરીદીએ છીએ કેમકે આપણને આની ખાસ જરૂર છે. સો ફ્રેન્ડ્સ, આપણને જે પણ જરૂરિયાતની સામાનો હતી એ આપણે લઈ લીધી છે અને અત્યારે આપણે હવે આપણી પાસે માત્ર ને માત્ર 15 મિનિટનો સમય છે. 15 મિનિટની અંદર એ ટ્રેન પકડવાની રહેશે. સો જલ્દીથી જલ્દી આપણે ટ્રેન પાસે પહોંચીએ, એની અંદર બેસીશું. સો ચલો આપણે જઈએ ટ્રેન પાસે. ત્યાર પછી આપણને ખબર પડશે કે કેટલા રૂપિયાની ટિકિટ આવે છે. તો આગળ 200 મીટરની દૂરી પર અત્યારે હાલમાં આપણે ટ્રેનના વિશે જોવાના છે. વઘઈ તરફ જતા એ આપણે અત્યારે હાલમાં અંદર આવી જશે. હવે તમને આ ટ્રેનની જે ઇતિહાસ વિશે વાત કરીએ તો આ ટ્રેન શરૂઆત થઈ હતી 63 કિલોમીટર છે. ટિકિટ છે માત્ર ને માત્ર 20 રૂપિયા. ખુશીની વાત એ છે કે આપણને આટલા 20 રૂપિયાની અંદર આજના જમાનાની અંદર ઘરે ખાવાનું નથી મળતું અને આ સફર દરમિયાન આપણે 20 રૂપિયાની કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ટ્રેન અહીંયાથી ઉપડી ગઈ છે અને ટ્રેનનો સફર ચાલુ થઈ ગયો છે બિલીમોરાથી. બિલીમોરા એ ભારતના ગુજરાત રાજ્યના ગણદેવી તાલુકા અને નવસારી જિલ્લામાં અંબિકા નદીના કિનારે આવેલું એક નાનકડું શહેર છે. તે સુરત મેટ્રોપોલિટન પ્રદેશના વહીવટી હેઠળ આવે છે. બીજી તરફ વઘઈ એ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ પ્રદેશમાં આવેલું એક નાનકડું શહેર છે. વ્યક્તિગત રીતે કહીએ કે તો ઘણા લોકોએ આ બે શહેરોના વિશે લગભગ સાંભળ્યું નથી, પરંતુ જ્યારે તમે તેમને ભેગા કરો છો ત્યારે એ પ્રદેશ માટે મહત્વપૂર્ણ છે. પ્રદેશનું ગૌરવ એવી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનને આજે 111 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે આપણે આ ટ્રેન વિશે જાણવાની જરૂર છે. આ ટ્રેનનો 63 કિમીનો સયાજીરાવ ગાયકવાડના કહેવાથી અંગ્રેજોએ નાખ્યો હતો. શરૂઆતમાં ટ્રેન ગાયકવાડની બરોડા સ્ટેશન રેલવે GBSRનો એક ભાગ હોવાનું માનવામાં આવતું, જે બરોડાના રજવાડાની માલિકીનું હતું, જે ગાયકવાડ વંશનું શાસન હતું. આ ટ્રેક પાછળનો હેતુ શાહી રાજ્ય સાથે જોડાણ રાખવાનો હતો.
જો કે ગાયકવાડ શાસકો દ્વારા જંગલોમાંથી કિંમતી સાગના લાકડા પરિવહન માટે પણ તેનો ઉપયોગ થતો હતો. આઝાદી પછી GBSR આખરે મર્જ થઈ ગયું અને પશ્ચિમ રેલવે એક ભાગ બન્યું. છેલ્લી સદીના વળાંક પર GBSR પાસે બધું જ હતું, નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ. હવે તેની મોટા ભાગની લાઈનો બ્રોડ ગેજમાં ફેરવાઈ ગઈ છે. આ ટ્રેનમાં પાછળ આ ટ્રેન 5 પહોંચશે અને તે લગભગ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 3 કલાક અને 5 મિનિટનો સમય લાગે છે. બિલીમુરા વઘઈ નેરો ગેજ ટ્રેન 8. બિલીમુરા વઘઈ નેરો ગેજ ટ્રેન 1937માં ડીઝલ એન્જિન સ્થાપિત થયા પહેલા લગભગ 24 વર્ષ સુધી સ્ટીમ એન્જિન પર દોડતી હતી. જૂના સ્ટીમ એન્જિનને 1994માં મુંબઈના ચર્ચ ગેટ સ્ટેશન પર રેલવે હેરિટેજ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રૂપમાં વલસાડ જિલ્લાના બિલીમોરા અને ડાંગના વઘઈ વચ્ચે 9 સ્ટેશન છે. ગણદેવી, ચીકલી રોડ, રાનકુવા, દળીકવા, અનાવલ, ઉનાઈ વાસદા રોડ, કેવડી રોડ, કાળાઆંબા અને ડુંગરડા. પરંતુ ફક્ત અહીંથી જ ટિકિટ ખરીદી શકાય છે વઘઈ, ઉનાઈ અને બિલીમોરા. આ સિવાય રૂટ પર 7 લેવલ ક્રોસિંગ પણ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યાં કોઈ ગેટમેન નથી. દર વખતે જ્યારે ટ્રેન ક્રોસિંગ પર પહોંચે છે ત્યારે ફાટક મેન ટ્રેનમાંથી ઉતરે છે, ટ્રાફિક સાફ કરે છે અને ફાટક બંધ કરે છે. ટ્રેનને ક્રોસિંગ પરથી પસાર થવા દે છે, ફાટક ખોલે છે અને પછી ફરીથી ટ્રેનમાં ચડે છે. ટ્રેન નિર્ધારિત સ્થાન સમય સાથે દિવસમાં 2 વખત ટ્રીપ કરે છે, પરંતુ આગમનનો સમય ચોક્કસ નથી કારણ કે ટિકિટ ગાર્ડ દ્વારા વહેંચવામાં આવે છે. જે બધી ટિકિટો વહેંચ્યા પછી જ ટ્રેનને સફર શરૂ કરવામાં આવે છે. અત્યારે જે આપણે ટ્રેનની અંદર સફર કરી રહ્યા છે, આ ટ્રેનની શરૂઆત કોણે કરી હતી? સાચી વાત છે. તો એ જ્યારે શરૂઆત કરી હતી, આ શાના માટે મતલબ કે શરૂઆત કરવામાં આવેલી હતી એનું કોઈ આઈડિયા કરી તમને? એનું પબ્લિકને અવર જોવા માટે સારું પડે. ટ્રેનની શરૂઆત કરવામાં આવેલી હતી એ ટાઈમે જે પરિવહનમાં મતલબ પબ્લિક માટે બી ચાલુ કરવામાં આવેલી હતી. ને આજે વાંસદા અને વઘઈ સુધીના જે રસ્તાની અંદર આવેલા જંગલોમાં સાગના અતિ મહત્ત્વના લાકડાઓ છે કે જેને અહીંથી લઈ જઈને લંડન સુધી પહોંચાડવા માટે એક માધ્યમ બનાવેલી હતી આ ટ્રેનને. તેને એમ કહેવામાં પહોંચાડવા માટે કે એના માટેની આ સુવિધા ચાલુ કરવામાં આવેલી હતી. વઘઈથી બિલીમોરા સુધી ને બિલીમોરાથી મુંબઈ સુધી પહોંચાડીને ત્યાંથી બંદરગાહ પરથી એ ડાયરેક્ટલી લંડન સુધી પહોંચાડતા હતા. એટલા મહત્ત્વના લાકડા એ સમયે મળતા હતા.
ચોક્કસ.
તો અત્યારે જે આપણે હાલમાં સફર કરીને આવ્યા છે એ કેવું રહ્યું, તમારા માટે કેવો અનુભવ રહ્યો? સાચી વાત છે. મતલબ બંધ થઈ જશે, સાચી વાત છે. યુઝ કરો, સાચી વાત છે. ને એક ટુરિઝમ ને પ્રોત્સાહન આપો, સાચી વાત છે. અહીંથી ગીરા ધોધ પણ નજીક છે, ત્યાં જવું હોય તો જઈ શકાય. અચ્છા ફ્રેન્ડ્સ, અત્યારે હાલમાં આપણે અહીંયા 40 મિનિટનો હોલ્ડ છે, એના પછી સો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે આ કમ્પાઉન્ડની અંદર જઈ રહ્યા છે, એ આ જે લક્ઝુરિયસ દોસ્ત, માનવા પડે કે આજના સમયમાં પણ જે 20-30 રૂપિયાવાળી જે ટિકિટોની અંદર આ જે એસી કમ્પાઉન્ડની અંદર આપણે 160 રૂપિયા કે 140 રૂપિયા જેટલા પણ રૂપિયા લેવાના હોય છે, અને આ મતલબ આની અંદર બુકિંગ કરવાનું રહેશે ઓનલાઈન. સો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે હાલમાં આપણો સફર અહીં પૂરો થઈ ગયો છે. ટ્રેનની સફર ખૂબ જ સુંદર ને ખૂબ જ સસ્તી આવી ટ્રેન બહુ ઓછી છે, માટે આપણા પર્યટન માટે આવા જે કંઈ પણ ટુરિઝમ માટે યુઝ થતા હોય એવા આપણે સપોર્ટ કરીએ. થેન્ક યુ સો મચ આપણને અહીંયા સુધી તમે મને સપોર્ટ કરવા માટે. મળીએ આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.